જે કઈ થયું એમાં તમને એવું લાગતું હોય કે વાંક મારો છે તો તમે તદ્દન ખોટા છો. મેડમ, ઘરમાં છોકરો બહુ ધમાલ કરતો હોય ને, તેને સુધારવા માટે મા બાપ મારે, ખાવાનું ના આપે, રૂમમાં પૂરી દે, પણ એ પછી પણ એ નપાવટ એની ધમાલ ના છોડે ને, તને ઘરમાંથી કાઢી પણ મૂકે, પણ જે છોકરા ઉપર બધું જ દાવ પર લાગ્યું હોય ને, એ છોકરો સતત ફેલ થયા કરે ને તેવું લાગે કે એને ત્યાં ને ત્યાં. દિગ્વિજયભાઈ, મોડું સંભાળીને, હું કઈ તમારી નોકર નથી. નથી જ, બિલકુલ નથી. પણ તમે આજે ફીલ કરાવડાવી દીધું કે મેં એક લંગડા ઘોડા પર દાવ લગાવ્યો હતો. ત્યાં જે કઈ પણ થયું ને હું જાણું છું, તમે ત્યાં નતા, અત્યારે રીસે અહીંયા મારા કપાળ પર ગણ મૂકી હતી. ત્યાં જે કઈ પણ થયું એના લીધે મારા મનમાં ઘણા પ્રશ્નો ઉભા થયા છે. પ્રશ્નો તો અમારા મનમાંય ઘણા છે, જવાબ કોની પાસે લેવાનો અમારે? કેવા પ્રશ્નો? એવોર્ડ ફંક્શનમાં વા સાથે કેસર જાય તો સમજી શકાય, પણ હર્ષવર્ધનસિંહ ત્યાં શું કામ ગયા? બા અને કેસર બંનેને હર્ષવર્ધનસિંહના અફેરની ખબર છે. હર્ષવર્ધનસિંહ એમની સામે તો ના જ આવે એટલા મૂર્ખ નથી. ને સૌથી અગત્યનો પ્રશ્ન મેડમ, જે છોકરી સાથે હર્ષવર્ધનસિંહનું અફેર છે, તેના લગ્ન થયા છે, છોકરી ક્યાં છે? હજી તો આવતીકાલના 3 ડોઝ બાકી છે મેડમ. હાય હાય, તમે લોકો મને ડરાવશો નહીં. તમારે લોકો છે ને આ ગોળીની સાથે ગુલાબજાંબુ પણ લાવવા જોઈએ. હું સરને વાત કરીશ. એટલે આપ કડવી જ પડશે. હા પ્લીઝ. રાણી સાહેબા માટે શું લાગે છે? રાણી સાહેબા માટે જલેબી આવી ગઈ છે. તો ભેળ ભરાવો. તો શું લાવ્યા છે? એપલ ફોજદાર. મેં તમને જલેબી લાવવાનું કહ્યું હતું. જો આ બધું ખાવાથી હું ઠીક નહીં, મને કઈક ચટાકેદાર ખાવું છે. અચ્છા, ચટાકેદાર એમ? તો ચટાકેદાર ખાવામાં છે ને રાણી સાહેબા, બે ચટાકેદાર ગુડ ન્યૂઝ છે તમારા માટે. અચ્છા, તો પહેલી ગુડ ન્યૂઝ કહો. ગુડ ન્યૂઝ તો બાને એમની કેસર વહુ પર ગર્વ છે એવું એમને ફોન કરીને કહ્યું. એ તો મને ખબર છે. બીજી ગુડ ન્યૂઝ કહો. પહેલા ગુડ ન્યૂઝ કહો. સારું, બીજી ન્યૂઝ એ છે કે હમણાં હું ડોક્ટરને મળીને આવ્યો.
એમને કહ્યું કે એ કાલે તારું ચેકઅપ કરવા માટે આવશે અને જો એમને ઇમ્પ્રુવમેન્ટ લાગ્યું તો તો મને ડિસ્ચાર્જ આપી દેજે. યસ, તમે તમે જાઓ ફટાફટ ડોક્ટરને બોલાવો અને એમને કહો ફટાફટ મારું ચેકઅપ કરે પછી ફટાફટ આપણે ઘરે જઈએ. પ્લીઝ જાઓ. અરે આજે નથી આવવાનું, તે બરાબર સાંભળ્યું, કાલે આવશે આજે. હમ, એટલે આજની રાત હજી છે તારી પાસે અહીંયા. ચલ ખાઈ લે. બસ મેં હમણાં તો ગોળી ગળી લીધી. અરે તો ડોક્ટરે કહ્યું છે ને કે ગોળી ગળ્યા પછી હજી તારે ખાવું પડે કઈ. લે આ પૂરું કર, કમ્પ્લીટ કર, ખાઈ લે. ચલ 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 ચલ. કેસર હર્ષવર્ધનસિંહને તમારા ન્યૂઝ જોયા એટલે ઓળખી ગઈ. તનુના મમ્મી શોભના આંટી. અંતિમ શ્વાસ સુધી તનુ આ જ રૂમમાં હતી ને? તનુના કપડા. જે થયું એ બહુ ખોટું થયું. બહુ પ્રિપેર જ હતી. જે પ્રમાણે એની જોબ હતી ને એ પરથી તો મને લાગતું જ હતું કે એક દિવસ તો આ ન્યૂઝ મળશે જ. મારી દીકરી દેશ માટે શહીદ થઈ છે અને જો મારી બીજી દીકરી પણ હોત ને તો હું એને પણ. માસી, તનુ એકદમ પ્રેમ હતા. હા, અને આની પાછળ ઘણી બધી યાદો મૂકીને ગઈ છે. અમે લોકો લગભગ એક મહિના જેટલું સાથે રહ્યા. મિશનનું કામ સાથે કરતા કરતા ઘણી વખત લડ્યા, ઝઘડ્યા. એકદમ પરફેક્ટનિસ્ટ હતી, શાર્પ હતી. અને મિશન માટે રાખેલું મારું નામ કશ્યપ એને બહુ ગમતું હતું. એવું કહેતી કે કશ્યપ નામવાળી વ્યક્તિ બહુ સ્ટ્રોંગ હોય છે. મને આશ્ચર્ય થતું કે કેમ હોવું કહે છે. કારણ કે એના ડેડીનું નામ કશ્યપ હતું, મેજર કશ્યપ. એ 1999 ના વોરમાં શહીદ થયા હતા. મમ્મી હું લગ્ન માટે તૈયાર છું, હવે તું મારા માટે છોકરો જોવાનું શરૂ કરી દે. મેં એને પૂછ્યું કે કેમ બેટા આમ અચાનક તારું હૃદય પરિવર્તન થઈ ગયું, તો મને કહે કે મમ્મી મને મારા મિશન પાર્ટનરે ઇન્સ્પાયર કરી છે, પણ તમારા પ્રોટોકોલના કારણે એણે ક્યારે તમારી ડિટેલ નહોતી આપી. એટલે મેં એને કહ્યું કે તારા મિશન પાર્ટનરને મારા તરફથી થેન્ક યુ કહેજે. હા માસી, આઈ નો કે તનુના જવાથી તમારા જીવનમાં જે ખોટ આવી છે એને કોઈ નહીં પૂરી શકે, પણ માસી તમે પોતાને ક્યારે એકલા ના સમજતા. આજથી હું તમારી દીકરી છું. હું અને ફોજદાર હંમેશા તમારી સાથે જ છીએ.